નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં માય સેલ્ફ કેતન ચોટલિયા મિત્રો આગળના છ વિડિયો આપણે કાળ વિશે ડિસ્કસ કરેલી જેમાં આપણે વર્તમાન કાળ અને ભૂતકાળ વિશે ડિસ્કસ કરી ચૂક્યા છીએ હવે આપણે ધોરણ નવ અને ધોરણ દસનો એક નાનકડો અને સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી સરળ એક એવો ટોપિક જેન્ડર એટલે કે જાતિ વિશે ડિસ્કસ કરીશું જે તમારે માર્ક સ્કોર કરવામાં ખૂબ જ સરળ પડશે અને ધોરણ અને નવ અને દસમાં ઈઝી અને સરળ ભાષામાં પ્રોવાઈડ થયેલો ટૉપિક છે ગવર્મેન્ટ દ્વારા જાતિ એટલે કે જેન્ડર જેને આપણા વિડીયોમાં ડિસ્કસ કરીશું ખૂબ જ શાંતિથી ડિસ્કસ કરવાના છીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે તો ખાસ આ વિડીયોને અંત સુધી જોવાનો છે અને જ્યાં સમજ ના પડે ત્યાં રિવાઇઝ કરીને આ વિડીયો જુઓ જેથી તમારો આ ટૉપિક ક્લિયર થાય તો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને વધીએ આજના ટૉપિક પર તો સૌથી પહેલો સવાલ તમારા મનમાં એ થાય કે જેન્ડરના પ્રકાર કેટલા યસ તો જેન્ડરના પ્રકાર છે ત્રણ પહેલાં પ્રકારની વાત કરીએ તો નરજાતિ જેને આપણે ઇંગ્લિશમાં કહીશું મસ્ક્યુલન બીજા પ્રકારની વાત કરીએ તો એ છે નારી જાતિ જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ફેમિનાઇન અને ત્રીજી જાતિની વાત કરીએ તો એ છે નાન્યતર જાતિ જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ન્યૂટર હવે આ ત્રણેયનો મતલબ શું છે ત્રણેયના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે એ પણ ડિસ્કસ કરી લઈએ જેથી તમારો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં નરજાતિની આપણે વાત કરીએ તો એના ઉદાહરણમાં આપણે જોઈશું મેન બોય ટાઈગર જોકે આની સિવાયના તો ઘણા બધા આવે જે નરજાતિમાં સમાવેશ થતા હોય આ તો આપણે એક શરૂઆતમાં એક હિન્ટ લેવા માટે આપણે એક્ઝામ્પલ જોઈએ તો તમને સ્ક્રીન પર દેખાય છે મેન બોય ટાઈગર એવી રીતે નારી જાતિની વાત કરીએ તો એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો આવશે વુમેન ગર્લ ટાઈગ્રેસ યસ જે નારી જાતિ તરીકે ઉલ્લેખ થતા હોય એમાં પ્રાણી પણ હોય કે પછી શીથી શરૂઆત થતા હોય એવા બધા જ કેટેગરી તમારે નારી જાતિમાં આવશે ત્રીજી કેટેગરીની વાત કરીએ નાન્યતર જાતિના ઉદાહરણ તો એમાં આવશે કેટ ટેબલ પેન બુક મતલબમાં નિર્જીવ વસ્તી જેવી વાત હોય તો એ તમારું આવશે ન્યૂટર એટલે કે નાન્યતર જાતિ તો મિત્રો ઉદાહરણ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે ડિફરન્ટ શું છે અને એક્ઝામમાં ખૂબ જ સરળ ટોપિક આ હોય છે જેમાં તમારે ઓનલી જાતિ ચેન્જ કરવાના હોય છે એ શબ્દને ચેન્જ કરવાના હોય છે અને તમને માર્ક્સ મળતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ત્રણેય પ્રકારને ડિટેલમાં સમજીએ અને જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં પહેલો પ્રકાર જોઈએ તો હીથી શરૂઆત થતું હોય તેવા નર જાતિ તથા નર પ્રાણીઓ માટે ઉદાહરણ તરીકે મેન બોય લાયન ટાઈગર ફાધર સન પ્રિન્સ પોઈટ યસ તમે જોઈ શકો છો આ બધા જ તમને ત્રીજો પુરુષ એકવચન વચન હીથી શરૂઆત થતા હોય એવા દેખાય છે અને આમાં તમને ઉદાહરણમાં નર પ્રાણીઓ પણ દેખાય છે ઉદાહરણ તરીકે ટાઈગર લાયન યસ મિત્રો તો આ કેટેગરી બધી તમારી આવશે નરજાતિમાં વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો પ્રકાર જોઈએ નારી જાતિ એટલે કે ફેમિનાઇન તો એમાં તમારે આવશે શીથી શરૂઆત થતી હોય એવા નારી જાતિ તથા માદા પ્રાણીઓ માટે ઉદાહરણ તરીકે વુમેન ગર્લ લાયનેસ ટાઈગ્રેસ મધર ડોટર પ્રિન્સેસ અને પોઇટેસ જોઈ શકો છો ત્રીજો પુરુષ શરૂ થતા હોય તેવી નારી જાતિ તમને દેખાઈ રહી છે ગર્લ મધર ડોટર અને માદા પ્રાણીઓ પણ તમને દેખાઈ રહ્યા છે લાયનેસ ટાઈગ્રેસ યસ મિત્રો આવી રીતે બધા જ ઉદાહરણ આવે છે નારી જાતિમાં હવે જોઈ લઈએ આપણે ત્રીજો પ્રકાર નાન્યતર એટલે કે ન્યૂટર ઈટથી શરૂઆત થતી હોય તથા નિર્જીવ ચીજો માટે અને નર કે નારી જાતિ ન હોય તેવી તમારે એક્ઝામ્પલ તમારે લેવાના છે ન્યાયતરમાં ઉદાહરણ તરીકે ટેબલ બેન્ચ બુક પેન હાઉસ ટ્રી ચેર યસ તમે જોઈ શકો છો આ નિર્જીવ વસ્તુઓ પણ છે અને નર કે નારી જાતિમાં સમાવેશ પણ નથી થતો તો જેટલી પણ આવી કેટેગરી છે બધી તમારે લેવાની છે નાન્યતરમાં એટલે કે ન્યુટર જેન્ડરમાં વિદ્યાર્થી મિત્રો આપણે વધુ એક પાઠ પાડેલો છે ચોથી કેટેગરી જે ઘણી સ્કૂલમાં પાડે છે અને ઘણી સ્કૂલમાં નથી પાડતા પણ આપણે એક અંડરસ્ટેન્ડિંગ માટે આપણે એક ચોથો ટાઈપ જોઈ લઈએ તો એ આવશે આપણો કોમન સામાન્ય જે નરજાતિ અને નારી જાતિ બંનેમાં સમાવેશ થતા હોય એવા એક્ઝામ્પલ મતલબમાં એવા શબ્દો કે જે એકવાર બોલવાથી તમને ખ્યાલ ના આવે પણ એમાં બેયનો ઉલ્લેખ થતો હોય ઉદાહરણ જોઈ લઈએ તો વધારે ખ્યાલ આવશે તો ઉદાહરણ તરીકે સ્ટુડન્ટ ચિલ્ડ્રન પેરેન્ટ્સ કેન્ડિડેટ એપ્લિકાંટ અને ટીચર યસ તમે આમાં જોઈ શકો છો આ બધા ઉદાહરણો એવા છે જેમાં બંને કેટેગરીનો સમાવેશ થાય છે ફોર એક્ઝામ્પલ તમે એવું બોલો સ્ટુડન્ટ તો એમાં બોય પણ આવી જાય અને ગર્લ સ્ટુડન્ટ પણ આવી જાય એવી રીતે ચિલ્ડ્રન તો એમાં પણ બાળકો એટલે કે છોકરો પણ આવી જાય અને છોકરી પણ આવી જાય પેરેન્ટ્સ મમ્મી પણ આવી જાય પપ્પા પણ આવી જાય કેન્ડિડેટ સેમ એવી જ કન્ડિશન ટીચર એપ્લિકન્ટ બસ જે આ ટાઈપના એક્ઝામ્પલ છે જેમાં બંને સમાવેશ થતા હોય એ તમારો ચોથો ટાઈપ કોમન જેન્ડર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ અને ધોરણ દસમાં જેન્ડર નામનો ટૉપિક એક્ઝામમાં આવે છે અને આ ટોપિક વિદ્યાર્થી મિત્રોને સરળ એટલા લાગે છે કેમકે આખા ટૉપિકમાં તમારે અમુક શબ્દો ચેન્જ કરવાના હોય છે અને એને આધારે તમને માર્ક્સ મળતા હોય છે જેના હિસાબે બધી જ કેટેગરીના વિદ્યાર્થીઓને આ ટોપિક સરળ લાગતો હોય છે તો આપણે એવા બધા શબ્દો જોઈશું અને એ શબ્દોમાં એક જાતિમાંથી બીજી જાતિમાં ચેન્જ કરીએ ક્યારે કેવા કેવા નિયમો યાદ રાખવાના છે એ બધા ડિસ્કસ કરી લઈએ જેથી તમારા માટે પણ આ ટોપિક શીખવો થઈ જાય સરળ તો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને વધીએ એવા શબ્દો પર તો વિદ્યાર્થી મિત્રો એવા શબ્દોના અમુક ઉદાહરણો લઈએ તો અમુક એવા શબ્દો કે જેમાં શબ્દની પાછળ તરત જ ઈએસએસ લગાવવામાં આવે છે હા જેમ કે મસ્કલન જાતિ હોય એટલે કે નર જાતિ હોય એમાંથી તમે નાગી જાતિમાં ચેન્જ કરો ત્યારે એવા શબ્દો કે જેની પાછળ તમારે ઈ ડબલ એસ લગાવવાનું છે એ બધાનું લિસ્ટનું તમને એક ટેબલ સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ ટેબલમાં તમે નોટિસ કરશો તો બધા જ જે મસ્ક્યુલન કેટેગરીના ઉદાહરણો છે એને આપણે ફેમિનાન કેટેગરીમાં જ્યારે આપણે કન્વર્ટ કરીએ છીએ ત્યારે બધા જમાં પાછળ ઈ ડબલ એસ લાગે છે એવા એક્ઝામ્પલ મેં તમને એક ચાર્ટ તરીકે આપેલા છે જેમાં તમે જોઈ શકો છો પહેલું ઉદાહરણ છે લાયન જેનું આપણે કરેલું છે લાયનએસ એમાં સ્ક્રીન પર તમે જોશો ઉદાહરણમાં તો તમને જે લાયન કેટેગરી નરજાતિની છે એ સ્પેલિંગ લખેલો છે પાછળ ઓનલી ખાલી ઈ ડબલ એસ કરેલો છે તો આવી રીતે તમને બધા જ ઉદાહરણ સેમ કેટેગરીના તમને જોવા મળે છે જેમ કે બીજું ઉદાહરણ ઓથરનું કરેલું છે ઓથરેસ ત્રીજું ઉદાહરણ હોસનું કરેલું છે હોસ્ટેસ ચોથું પ્રિન્સનું પ્રિન્સેસ પાંચમું સેફર્ડનું સેફડેસ છઠ્ઠું પ્રિન્સનું પ્રિસ્ટેસ સાતમું પોએટનું પોએટેસ આઠમું હેરનું હેરેસ નવમું સ્ટેવર્ડનું સ્ટેવડેસ અને લાસ્ટ પ્રોફેટનું પ્રોફેટેસ તો એ તમે જોઈ શકો છો જેટલા બી ઉદાહરણ છે એ બધા જમાં આપણે ચેન્જ કરતી વખતે ઇ નો એસનો ઉલ્લેખ કરેલો છે યસ વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં તમારે આ જ પ્રકારના ફેરફારો ધ્યાનમાં રાખવાના હોય છે જેનો તમને માર્ક્સ મળતો હોય છે હવે આમાંથી ઘણા લોકોને અમુક શબ્દો પહેલીવાર સાંભળેલા હશે જેનો ગુજરાતી ખ્યાલ નહીં હોય તો એક બેઝિક સમજ માટે બાજુમાં તમને હું ગુજરાતી પણ આપું છું જે તમારા માટે શબ્દો પહેલીવાર છે તો અહીં પહેલો શબ્દ છે લાયન જે બધા લોકોને ખબર જ છે સિંહ બીજો શબ્દ ઓથર લેખક ત્રીજો હોસ્ટ એટલે કે યજમાન ચોથો પ્રિન્સ એટલે કે રાજકુમાર ત્યારબાદ સેફળ એટલે કે ભરવાડ પછી પૃષ્ઠ એટલે કે કેદી પોએટ એટલે કે કવિ હેર એટલે વારસદાર ત્યારબાદ સ્ટેવડ એટલે કારભારી અને લાસ્ટમાં છે પ્રોફેટ એટલે પૈગંબર યસ વિદ્યાર્થી મિત્રો અને આ સામે જેટલા જેટલા તમને આપેલા છે એ બધા જ તમારા નારી જાતિના છે જેમાં ઈ ડબલ એસ લાગેલું છે તો એ પ્રમાણે તમે ગુજરાતીમાં કન્વર્ટ કરી શકો છો જેમ કે સિંહનું થશે સિંહણ લેખકનું થશે લેખિકા એવી રીતે તમે અલગ અલગ બધા જ તમે ચેન્જ કરી શકો છો બસ આવા ટોપિક આટલો ઇઝી સરળ બનાવેલો છે જે આપણે શીખી રહ્યા છીએ જેન્ડર હજુ આપણે થોડા ઉદાહરણ જોઈ લઈએ આગળ આપણે તમને એટલે ખ્યાલ આવે એક્ઝામમાં કઈ રીતે કામકાજ કરવું વિદ્યાર્થી મિત્રો નર જાતિના ઉદાહરણમાંથી નારી જાતિના ઉદાહરણમાં તમે સ્પેલિંગમાં ચેન્જ કરો ત્યારે અમુક ઉદાહરણો એવા છે અમુક શબ્દો એવા છે કે જેમાં ઈ લગાડતા લગાડતાં પહેલાં થોડો ચેન્જ કરવામાં આવે છે જે ઉદાહરણો તમારે યાદ રાખવા પડશે જેમ કે તમને સ્ક્રીન પર એક ચાર્ટ દેખાઈ રહ્યું છે પહેલું ઉદાહરણ ટાઈગર જેનું ટાઈગર એસ કરેલું છે પણ તમે જોઈ શકો છો ઈએસ લગાડતી પહેલાં આપણે ટાઈગરનું જે સ્પેલિંગ છે એ થોડો આપણે ચેન્જ કરેલો છે જે તમારે ધ્યાન રાખવાનું છે બીજું હન્ટરનું હન્ટ્રેસ કરેલું છે એમાં પણ તમને સેમ ચેન્જ જોવા મળે છે કંડક્ટર કંડક્ટ્રેસ ગોડ ગોડેસ એક્ટર એક્ટ્રેસિસ એમ્પેર એમ્પ્રેસ વેઇટ વેટ્રેસ ગવર્નર ગવર્નેસ માસ્ટર મિસ્ટ્રેસ ડોક ડુચિસ યસ તમે જોઈ શકો છો તમને અહીં ઇએસએસ લગાડતા પહેલાં થોડો ચેન્જ જોવા મળે છે જે તમારે યાદ રાખવાનું છે આ ટાઈપના ઉદાહરણોમાં આ પ્રકારે ચેન્જ આવશે અહીં અમુક શબ્દો તમારે ઇંગ્લિશના ગુજરાતી જાણવા જરૂરી બને છે જેમ કે તો સાઈડમાં આપણે આપી દઈએ ફોર એક્ઝામ્પલ એમ્પાયર એટલે કે સમ્રાટ હન્ટર એટલે કે શિકારી અને ડક એટલે કોઈ ચર્ચ સર્વોચ્ચ કક્ષાનો બ્રિટિશ રાજવી ઇંગ્લેન્ડનો કોઈ રાજવી હોય ત્યારે તમારે ડક લખાય છે યસ વિદ્યાર્થી મિત્રો તો આ તમને ઉદાહરણો એવા આજે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે જેમાં તમારે ઈએસ લગાડતા પહેલાં થોડો સ્પેલિંગમાં ચેન્જ કરવાનો છે ત્યારે તમને નારી જાતિનું ઉદાહરણ બનેલું દેખાશે તો આ ખાસ ફેરફાર ધ્યાનમાં લેજો હવે જોઈ લઈએ આપણે આગળના ઉદાહરણ હવે વધુ એક કેટેગરી જોઈ લઈએ ઉદાહરણની કમ્પાઉન્ડ નામમાં માત્ર જેન્ડરમાં ચેન્જ કરવાથી નારી જાતિમાં ફેરફાર થાય છે હવે તો એ સવાલ પહેલાં ઉભો થાય કમ્પાઉન્ડ નાઉન એટલે ક્યુ તો જેમાં તમને બે અલગ અલગ શબ્દ દેખાય બંનેનો અલગ અલગ મતલબ હોય એવા તમારા કમ્પાઉન્ડ નાઉન કહેવા છે ઉદાહરણ તરીકે તમને સ્ક્રીન પર બે કોષ્ટક જોવા મળે છે જેમાં તમે જોઈ શકો છો માત્ર જેન્ડરમાં ચેન્જ કરીને આપણે જાતિમાં ચેન્જ કરેલો છે ઉદાહરણ તરીકે જુઓ પહેલું જ ગ્રાન્ડ ફાધરનું કરેલો છે ગ્રાન્ડ મધર એટલે આવી રીતે નર જાતિનુંથી નારી જાતિમાં આપણે કન્વર્ટ કરેલું છે ગ્રાન્ડપામાં ગ્રાન્ડમાં કરીશું સન ગ્રાન્ડ ડોટર ફાધર ઇન લો મધર ઇન લો સન ઇન લો ડોટર ઇન લો સ્ટેપ ફાધર સ્ટેપ મધર સ્ટેપ સન સ્ટેપ ડોટર હી ગોટ શી ગોટ મિલ્ક મેન મિલ્ક મેડ મેન સર્વન્ટ મેડ સર્વન્ટ બાજુના કોષ્ટકમાં પોલીસ મેન તો પોલીસ વુમન પીકોક તો પી હેડ માસ્ટર હેડ મિસ્ટ્રેસ પોસ્ટ માસ્ટર પોસ્ટ મિસ્ટ્રેસ અને મિસ્ટરનું મિસિસ અહીં બે ગુજરાતી તમારે યાદ રાખવા જરૂરી છે જેમ કે ફાધર ઇન લોનું થાય સસરા અને સ્ટેપ સનનું થાય સાવકો દીકરો તો આવી રીતે સ્ટેપ ડોટર હોય તો સાવકી દીકરી ફાધર ઇન લો આપેલું છે આવી રીતે મધર ઇન લો હોય તો સા શું યસ વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે કમ્પાઉન્ડ નામમાં જેન્ડરમાં ચેન્જ કરવાથી નારી જાતિમાં કન્વર્ટ થાય છે જે તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એવા ઉદાહરણો જોઈશું કે જેમાં તમારે નર અને નારી જાતિ એમ બંને જાતિના નામમાં તફાવત જોવા મળે છે એમાં તમારે કોઈ માઇનોર સ્પેલિંગમાં ચેન્જ નથી કરવાનો યસ આખો સ્પેલિંગ તમારે યાદ રાખવાનો છે જો કે આ ઉદાહરણો પણ સરળ જ છે કેમ કે તમે રૂટિન લાઈફમાં ઘણીવાર વ્યવહારિક લાઈફમાં બોલો જ છો હવે તમે સ્ક્રીન પર બે કોષ્ટક જોઈ શકો છો જેમાં તમને નર જાતિના ઉદાહરણ અને સામે નારી જાતિના ઉદાહરણ દેખાઈ રહ્યા છે પહેલાં ઉદાહરણની વાત કરીએ તો સન એટલે કે ડોટર કરેલું છે પુત્રનું પુત્રી સ્પેલિંગ ખાસ યાદ રાખવું જરૂરી બનશે આ ઉદાહરણોમાં હસબન્ડનું વાઇફ અંકલનું આન્ટ મેન વુમેન નેપ્યુ નિસ બ્રધર તો સિસ્ટર ડેડ તો મોમ ડેડી તો મમ્મી ફાધર તો મધર અને જેન્ટલમેન તો લેડી આ બધા તમારે યાદ રાખવા જરૂરી છે બાજુના કોષ્ટકમાં જોઈએ તો કિંગનું ક્વીન હોર્સનું મેર કોકનું હેન વિઝાર્ડનું વિસ ફોક્સનું વિકસેન બુલનું કાવ અને સરનું મેડમ અહીં અમુક તમારા માટે સ્પેલિંગ નવા છે જેમ કે તેને ગુજરાતી જોઈ લઈએ ઉદાહરણ તરીકે વિઝાડ તો એનું થશે ગરોળી ફોક્સ તો શિયાળ અને નેપિયો એટલે ભત્રીજો યસ તમે જોઈ શકો છો અહીં તમને બંને સ્પેલિંગ અલગ હોય એવા તમને ઉદાહરણ આપેલા છે જેમાં તમારે યાદ રાખવાના છે જો કે એટલા બધા હાડ પણ નથી સરળ જ છે આપણે રૂટીન લાઇફમાં બોલીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે એવા ઉદાહરણ સોલ્વ કરીશું જે કોમન જેન્ડરની આપણે વાત કરેલી ચોથી જેન્ડરની પ્રકાર કે જે બંને જાતિમાં આવે છે જેમાં તમે કોઈ એક શબ્દ ઉપરથી કહી ના શકો કે જાતિની વાત કરીએ છીએ કે નારી જાતિની એવા ઘણા બધા વર્ડ છે જે તમારે યાદ રાખવાના છે જે તમારે એક્ઝામમાં આવે યાદ રાખજો આ પ્રકારના તમારે શબ્દ તમને એક્ઝામમાં દેખાય તો એનું તમારે કોઈ ચેન્જ કરવાનો નથી એ શબ્દ તમારે બેઠે બેઠો લખી નાખવાનો છે જેના તમને માર્ક્સ મળશે યસ વિદ્યાર્થી મિત્રો તો આવા શબ્દો તમારે યાદ રાખવાના છે જેનું મેં એક કોષ્ટક બનાવેલું છે અને નીચે અમુક શબ્દો તમારા માટે નવા છે એનું ગુજરાતી પણ આપણે ડિસ્કસ કરીશું જેથી તમને ખ્યાલ આવે તો એવું કોષ્ટક તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે આ બધા શબ્દો તમારે યાદ રાખવાના છે આ બધા શબ્દો કોમન જેન્ડરના છે કે જે બંને જાતિમાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ ઉદાહરણ તમે વિડીયોને પોઝ કરીને ખાસ સમજજો કેમ કે તો જ તમને ખ્યાલ આવશે અને ગુજરાતી સાથે સમજજો તો જ તમને ખબર પડશે કે આ બંને જાતિમાં આવી શકે જેમ કે એક શબ્દ આપણે અમુક અમુક શબ્દો આપણે લઈએ ફોર એક્ઝામ્પલ સિંગર તો ખબર ના પડે કે લેડીઝ સિંગરની વાત છે કે જેન્ટ્સ સિંગરની વાત છે પેરેન્ટ્સ ખબર ના પડે કે મમ્મીની વાત કરીએ છીએ કે પપ્પાની વાત કરીએ છીએ ઓનલી ફ્રેન્ડ શબ્દ આપણે આપીએ તો પણ ખબર ના પડે કે છોકરો ફ્રેન્ડ છે કે છોકરી ફ્રેન્ડ છે ડાન્સર એ પણ ખબર ના પડે પ્રેસિડન્ટ મતલબમાં બધા જ ઉદાહરણ તમે એવા જોશો જેમાં તમે કહી ના શકો કે આમાં લેડીઝની વાત થાય છે કે જેન્ટ્સની વાત થાય છે મતલબમાં બંને જાતિનો સમાવેશ થઈ શકે છે અમુક અમુક શબ્દો તમારા માટે નવા છે જેનું ગુજરાતી નીચે તમને હું આપી દઉં ફોર એક્ઝામ્પલ કબ એટલે કે બચ્ચા ઓર્ફન એટલે કે અનાથ ઇન્ફેન્ટ એટલે શિશુ ઇગર એટલે ગરુડ કેન્ડિડેટ એટલે કે ઉમેદવાર લીડર એટલે કે નેતા અને એપ્લિકેન્ટ એટલે કે અરજદાર યસ આ બધા જ ઉદાહરણ તમે ગુજરાતી સાથે યાદ રાખશો તો તમને ખ્યાલ આવશે કે આ બધા જ શબ્દોમાં બંને જાતિનો સમાવેશ થયેલો છે વિદ્યાર્થી મિત્રો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ધ્યાનમાં રાખવા જેવી બાબત યસ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ અને ધોરણ દસમાં આ ટોપિકમાં આ મુદ્દા પર મિસ્ટેક કરે છે તો એ મુદ્દાની વાત કરીએ જો વાક્યમાં હર પછી નામ હોય તો હરનું હિઝ કરવું આવું શું કામ કેમ કે હર પછી નામ તો જ હોવાનું એ માલિકી દર્શાવતો શબ્દ હોય ઉદાહરણ તરીકે હર હસબન્ડ એટલે કે તેનો પતિ તો એ માલિકી જ થઈ ગઈ ને યસ તો એના પ્રમાણે તમે સામે જેન્ડર ચેન્જ કરશો તો હસબન્ડનું આપણે વાઇફ તો કરશું જ આપણે શીખી ગયા એ પ્રમાણે પણ માલિકી પણ ચેન્જ થાય છે તો અહીંયા તમારે હરનું હિઝ કરવાનું પણ ભૂલવાનું નથી ખાસ યાદ રાખવા મુદ્દો જ્યારે પાછળ હર પછી નામ હોય ત્યારે જ તમારે આ કરવાનું છે નહીં તો તમારો માર્ક્સ કપાશે ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો હર હસબન્ડનું આપણે કરેલું છે હિઝ વાઇફ અહીં હર પછી જે આપણે હસબન્ડ લખેલું છે ત્યાં ઘણા બધા અલગ અલગ શબ્દ આવી શકે છે જેમ કે હર અંકલ હર ફાધર આ બધા જ તમારે યાદ રાખવાના છે કેમ કે પાછળ માલિકીવાળો શબ્દ છે તો એ પ્રમાણે તમારે હરનું હીઝ કરવાનો છે પણ જો બીજો મુદ્દો તમારે મગજમાં રાખવાનો એ છે જો વાક્યના અંતમાં હર હોય તો હરનું હિમ કરવું યસ મિત્રો વાક્યના અંતમાં હર હોય પાછળ કોઈ માલિકી દર્શાવતો શબ્દ ના હોય વાક્ય એન્ડ થતું હોય અને લાસ્ટમાં તમને હર આપેલું હોય તો હરનું તમારે હિમ કરવાનું છે આ બેય મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે કેમ કે આ બંને મુદ્દા પર વિદ્યાર્થીઓના માર્ક્સ કપાય છે ધોરણ નવ અને ધોરણ દસમાં આ ટોપિક ખૂબ જ સરળ છે પણ આ બે મુદ્દાના હિસાબે ઘણા વિદ્યાર્થીઓના માર્ક્સ કપાતા હોય છે તો આ બે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખજો તો વિદ્યાર્થી મિત્રો જેન્ડર ટૉપિકને આપણે ડિટેલમાં ડિસ્કસ કરી શૂક્યા છીએ તમારે કોઈ મુદ્દો સમજાતો ના હોય કે સમજવાનો બાકી હોય તો વિડીયોને રિવાઇઝ કરજો જેથી તમારો કન્સેપ્ટ ક્લિયર થાય હવે આપણે જે એક્ઝામમાં જે પ્રકારના સેન્ટેન્સ આવે છે એક્ઝામમાં જે પ્રકારે પેરેગ્રાફ આવે છે એ બધા જ ડિસ્કસ કરીશું જેથી તમારા એક્ઝામમાં પણ માર્ક્સ ક્લિયર થાય તો હવે આપણે જોઈશું સેન્ટેન્સ પ્રેક્ટિસ યસ આ વિડીયોમાં નહીં જોઈએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કેમ કે નહીં તો વિડીયો ઘણો લાંબો થશે અને તમને યાદ રાખવું અઘરું પડશે તો આજની મારી રિક્વેસ્ટ છે આ વિડીયોને તમે મેક્સિમમ રિવાઇઝ કરો જેટલા બી આપણે ઉદાહરણો જોયા જેટલા બી આપણે નિયમો જોયા એ બધાને તમે યાદ કરો મેમોરાઈઝ કરો જેથી તમારે આગળના આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કરીશું એ તમારે સોલ્વ કરવા ઈઝી પડે અને તમે આરામથી એક્ઝામમાં જેન્ડર નામના ટોપિકમાં માર્ક્સ મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયોની મદદથી તમારો જેન્ડર નામનો ટોપિક સરળ થયો હશે મળીશું આવનારા વિડીયો પર આ બધા જ ટૉપિકમાં એક્ઝામમાં કઈ કઈ રીતે વાક્યો બની શકે કઈ કઈ રીતે પેરાગ્રાફ પૂછાઈ શકે એ બધી જ સોલ ડિસ્કસ કરીશું આપણે આવનારા વિડીયો પર થેન્ક યુ આભાર